मित्रों, अपने अहीं पांच कवियोनी पांच रचनाओ सांभळी, जेमां त्रण गद्य काव्यो हता, बे गजल होती। एटले आवा विरल अपवादो क्यारेक बनता होय छे, कारण के मोटा भागे अत्यारे तो गजलिस्तान मां गुजराती साहित्य जीवे छे। पण एक काळ एवो हतो के ज्यारे गद्य एटले छंदो लय आने उवेखीने पण कविता थई शके एवो पहेलो सरस विचार नानालाले प्रगट कर्यो हतो। वर्षो पहेलानी वात छे, एटले एमने तो लख्युं छे पोतानी प्रस्तावनामां के कविता सुंदरीने छंदना झांझर हवे नाना पड़े छे। એટલે જે સાચો કવિ હોય છે એ સતત પરિવર્તનશીલ હોય છે અને એ સતત કંઈક શોધ્યા કરતો હોય છે, પણ બધી જ શોધ એના શુદ્ધ પરિણામ સુધી પહોંચે એવું બનતું નથી। પણ એટલે શોધ અધૂરી તો મુકાય નહીં, જે કંઈ થાય તે। અહીંયા આપણે ત્રણ ગદ્ય કાવ્યો સાંભળ્યા, તો તમે જોયું હશે કે એમાં જે સંવેદના છે ત્રણેયમાં, એ સંવેદના જેમ કે રાજેન્દ્ર રવિમાં માની વાત હોય, પ્રફુલ્લમાં તુની વાત હોય, ભાઈ કુરંગમાં કાપ્પા વાળવાની વાત હોય, પણ આ તો બધી સામગ્રી હતી। પણ એમાં જે કેન્દ્રસ્થાને સંવેદન છે એને કેવું કાવ્યાત્મક બનાવવું એ અગત્યની વાત છે। ગમે તેવું ઉત્તમ સંવેદન હોય પણ એનું અધમ કાવ્ય બની શકે, અને ગમે તેવું અધમ સંવેદન હોય એટલે સામાન્ય, પણ એની ઉત્તમ રચના પણ થઈ શકે। એટલે કલાકૃતિ બુદ્ધ સભા, હું એટલા માટે કહું છું કે આપણે બુદ્ધ સભાનું પ્રયોજન એ કવિને મઠારવાનું પ્રયોજન છે, કવિ બનાવવાનું પ્રયોજન નથી। એટલે કવિ તો પોતે થઈને આવેલો હોય છે અંદરથી ક્યાંક, પણ એ સુંદર કલાકૃતિ સર્જન તો થાય અને એ કલાકૃતિ દ્વારા આપણું સાહિત્ય વધુ સમૃદ્ધ થાય એ બુદ્ધ સભાનો આશય હંમેશા રહ્યો છે। અને તમે જોયું હશે કે આપણે અહીંયા આગળ કાવ્ય ચર્ચા સિવાય કોઈ એલફેલ વાત બુદ્ધ સભામાં આપણે કરતા નથી। હા, કોઈક વાર કાવ્ય ઓછા હોય અને કોઈક વાત નીકળે અને કંઈક ચર્ચા થાય આનુષંગિક, તો એ જુદી વાત છે, પણ મોટાભાગે તો કવિતાની આવી કાર્યશાળા એ જો આ કુરંગ નવા જ આવ્યા છે, થોડાક વખતથી નિયમિત આવે છે, પણ જો એ કાવ્યમાં કેટલા આગળ ધીમે ધીમે વધતા જાય છે। ગઝલમાં પણ આપણે જોયું તથાગતમાં કે ભાઈ ભાવેશમાં કે એમાં, તો એ તમે જોઈ શકો છો કે એ એવો લપસણો ઢાળ છે ગઝલનો કે માણસ ખાડામાં પહેલો પડી જાય, એટલે એમાંથી બચવું બહુ કપરું છે। તો બુદ્ધ સભાની મજાની વાત જ આ છે કે અહીંયા સૌ એક શુદ્ધ સાહિત્ય રસથી અથવા કવિતા રસથી આપણે અહીંયા મળીએ છીએ। અને થોડાક વખત પૂર્વે એક આવું આપણે વિચાર્યું કે એકાદ બુધવારે આપણે કોઈ આવી કવિતા વિશે વાત કરવી, એટલે મારે જ કરવી એવું નહીં, ગમે તે કોઈ પણ અહીંયા કરે, આપણે ઘણા લોકોને અહીંયા વ્યાખ્યાન માટે નિમંત્રેલા છે। તો એ નિમિત્તે આપણને આપણી ભાષા સિવાયની બીજી જે સારી કવિતા છે એનો થોડોક વિગતે પરિચય મળે, અને પરિચય મળવાથી બે વસ્તુ થાય, આપણા જ્ઞાનની વૃદ્ધિ થાય એ તો બરાબર છે, જાણકારી વધે એ પણ બરાબર છે, પરંતુ એમાંથી આપણી કવિતાના સર્જનમાં આપણને ક્યાંક લાભ મળે કે આ સારું છે તો આપણે આમાં કેવી રીતે આપણામાં કરી શકીએ આવું, તો આ એનો ઉદ્દેશ છે। આ વ્યાખ્યાનનો ઉદ્દેશ અહીંયા વિદવત્તા પ્રગટ કરવાનું નથી, વ્યાખ્યાનનો ઉદ્દેશ માત્ર એટલો જ છે કે આપણે બીજી કવિતા બીજા સારા કવિઓની અન્ય ભાષાની કવિતા તરફ આપણી નજર ઠેરવીએ તો આપણને આપણી કવિતા ક્યાં છે એનો આપણને ખ્યાલ આવે, અને તો આપણે એમાં આગળ વધવાની આપણને વધારે તક રહ્યા કરે। આજે જે વાત કરવાના છીએ તે માર્ગારેટ એટવુડ નામના કવયત્રીની વાત કરવાના છીએ। આમ તો અમેરિકન કવયત્રી છે, એને બુકર પારિતોષિક જેવા પાંચ સાત પારિતોષિકો પણ મળેલા છે,
એમને 35 પુસ્તકો પ્રગટ કરે છે. એમાં ફિક્શન એટલે કે નવલકથા છે, વાર્તા છે, કવિતા સંગ્રહો છે. એટલે માત્ર કવિતામાં જ કામ કર્યું છે એવું નહીં, એમને બીજા ફોર્મમાં, બીજા સાહિત્ય સ્વરૂપમાં પણ અને સારું એવું કામ કરેલું છે. પણ કવિતામાં એ વિશેષ કામ એમણે કરેલું છે. એમના થોડાક કાવ્યો બહુ વિશિષ્ટ પ્રકારના છે, એના વિશે 2-4 દાખલા લઈને આપણે આજે વાત કરવી છે. તમે જુઓ કે આપણા દલપતરામમાં પ્રાણીઓ પક્ષીઓ આ બધા આવે છે કવિતામાં. ત્યાર પછી આપણે ત્યાં આપણી કવિતામાં પ્રાણી પક્ષી કે જીવજંતુની વાત બહુ ઓછી થઈ ગઈ. આપણને એમ લાગે જણા કવિતાનો વિષય નથી. માર્ગારેટ એટવુડે અનેક ચિંતનશીલ કાવ્યો લખ્યા છે સરસ રીતે. એમાં એને થોડાક આ પશુ પક્ષી અને જીવજંતુઓના કાવ્યો રચ્યા છે. એટલે આજે હું જે વાત કરવા માગું છું એમના આ જીવજંતુઓ વિશેના કાવ્યો વિશે એના ઉદાહરણ સહિત આપણે વાત અહીંયા કરીશું કે આ જીવજંતુને કોઈ કવિ કઈ રીતે જુએ છે. એને જે શીર્ષક આપ્યું છે આ કલેક્શનનું, એટલે કે આ જીવજંતુના કાવ્યના કલેક્શનનું, એનું શીર્ષક એમણે આપ્યું છે સોંગ્સ ઓફ ધ ટ્રાન્સફોર્મ્ડ. સોંગ્સ ઓફ ધ ટ્રાન્સફોર્મ્ડ એટલે જે રૂપાંતરિત થયા છે એમના ગીતો, આ સોંગ્સ છે. હવે સોંગનું ગુજરાતી તો આપણે ગીત કરીએ છીએ, બરાબર, ગીત કે ગાન એમ કરીએ છીએ. પણ ગાનના મૂળમાં જઈએ તો જે ગાવું એમ છે, એટલે જે ગાઈ શકાય જેમાં સંગીત તત્વ ભળેલું છે. પણ ધીમે ધીમે જો કાવ્યશાસ્ત્રમાં આપણે વિચાર કરીશું પશ્ચિમના, આપણે ત્યાં હજી બહુ એ વિચાર નથી થતો, તો સોંગ એક કાવ્યનું સ્વરૂપ તરીકે લેખાય છે. એ પછી લિરિકલ હોય કે રિફ્લેક્ટિવ હોય, એટલે ચિંતનાત્મક હોય કે ઉર્મિ પ્રધાન હોય, પણ એ ગવાય એ મહત્વનું નથી. સોંગ જેમ સોનેટ એક પ્રકાર, જેમ સોંગ પણ એક પ્રકાર છે. સંગીત વાળાઓ એને ગાય તો એમાં ના નથી, એ તો ગદ્યને પણ ગવાય. પણ સોંગને એક કાવ્ય રૂપ તરીકે આપણે સ્વીકારવું જોઈએ, કારણ કે આપણા મનમાં સોંગનો અર્થ ગાવું એમ જ થઈ ગયો છે. અને એ વાત સાચી છે, કારણ કે એનું મૂળ એમ છે, ગાવામાંથી જ આવ્યું છે. અને પહેલી આપણી બધી લોકરચનાઓ એ ગાન પ્રધાન હતી, કારણ કે એનું કારણ કે અક્ષર જ્ઞાન બહુ ઓછું હતું, છાપવાની સગવડ ઓછી હતી, એટલે લોકો સુધી પહોંચવા માટે આ ગાન એ એક માધ્યમ હતું. કે ગાવ તો તમને એ વધારે યાદ રહે, વધારે સારી રીતે પહોંચી શકે, અને એને કારણે ગાયકી એ આ આ સ્વરૂપમાં પ્રવેશી ગયેલી છે. પણ હવે તો આપણી પાસે આટલી બધી સુવિધાઓ છે અને દિવસે દિવસે સુવિધાઓ વધતી જાય છે, ત્યારે ગાન એ આમ તો કવિને માટે પઠનનો વિષય છે, એ ગાનનો વિષય નથી. ગાનનો વિષય સંગીતકાર માટે છે. ક્ષેમુ દિવેટિયા કે રાસ બિહારી એ ગાય, વાંધો નહીં આપણને, પણ એ ન ગાય તોય લટકે ગિરી ગોવર્ધન તોડ્યો, એ તો નરસિંહ મહેતા આ એક નાના લટકામાં પણ જીવી જાય. એ દિનાબેન ન ગાય તોય નરસિંહ જે, એટલે ગાવું એ જુદી કળા, હું એને એ કળાને ઉતરતી ગણતો નથી, એ જુદી કળા છે. એટલે જ્યારે ગીત ગવાય છે ત્યારે બે કળા મિશ્ર બને છે, સંગીત કળા અને સાહિત્ય કળા. આપણો ઝોક હંમેશા સાહિત્ય કળા તરફ હોય એવી એક અપેક્ષા રહે છે. એટલે અહીંયા એમણે સોંગ્સ ઓફ ટ્રાન્સફોર્મ એમ કહ્યું છે, ત્યારે જે રૂપાંતરિત થયા છે એના ગીતો, અહીંયા ગીતો એટલે કાવ્યો એમ સમજવાનું. કારણ કે સોનેટ એટલે કાવ્ય તો ખરું ને, સોનેટ તો છે જ પણ કાવ્ય છે. એલેજી કરુણ પ્રશસ્તિ ખરી પણ એ કાવ્ય છે, એટલે બ્રોડ સેન્સમાં એ કવિતા હોય. પછી આના નાના નાના આ બધા ખાના પાડ્યા છે આપણે, એમ સોંગ એ એને ગીતના રૂપમાં આ લખ્યું છે. અલબત્ત એના લય એના રિધમ એ ત્યાંના હોય પશ્ચિમના, એને આપણે જુદી રીતે જોવા પડે, પણ એને ત્યાંના લયમાં એ સોંગ્સ ઢાળ્યા છે. પણ એની પાછળ એનો આશય
એ કવિતા સમજ, એટલે ખરેખર તો પોએમ્સ ઓફ ટ્રાન્સફોર્મડ એમ કહેવાય. બહુ વ્યાપક અર્થમાં કહીએ તો રૂપાંતરના કાવ્યો એમ છે. પછી સોંગ તો એનું એક નાનું સ્વરૂપ થયું, એ સ્વરૂપમાં એણે આ કામ કર્યું છે. હવે આ ટ્રાન્સફોર્મડ કોણ છે, કોના રૂપાંતરો થયા છે, એ રૂપાંતર મહત્વનું છે. રૂપાંતર કોનું થયું, વિચારનું થયું, ભાવનું થયું, ભાવનાનું થયું, વસ્તુનું થયું, દૃશ્યનું થયું, શાનું રૂપાંતર થયું છે. તો મેં આપને કહ્યું તેમ અહીંયા એને કેટલાક જીવજંતુઓ અને પશુ પ્રાણીઓ એને કેન્દ્રમાં રાખ્યા છે. પણ આ હું કવિતા વાંચીશ એટલે તમને ખ્યાલ આવશે કે માત્ર એ પશુ કે પક્ષી કે જીવ કે જંતુ કેન્દ્રમાં હોય છે, પણ એમાંથી કવિતા કંઈક જુદા અર્થમાં એને કાઢવાનું, એટલે ટ્રાન્સફોર્મ થઈ ગયું છે. એટલે આ જે ટ્રાન્સફોર્મડ શબ્દ મૂક્યો છે બહુ મહત્વનો છે. કવિને કોઈ પણ વસ્તુ એના હાથમાં આવે એને કલામાં ટ્રાન્સફોર્મ કરવી પડે છે, એને કલામાં રૂપાંતરિત કરવી પડે છે. પછી તદ્દન ભલે ક્ષુદ્ર વસ્તુ હોય પણ એમાંથી જો એક કલાઘાટ આપે એને તો એ જીવી જતી હોય છે. અહીંયા એવા કેટલાક માર્ગરેટ એટવુડના બે ચાર કાવ્યો વિશે આપણે એ લઈને આપણે એને સમજી અને એને માણવાનો પ્રયાસ કરીશું. એમનું એક કાવ્ય છે પીગ સોંગ, પહેલું કાવ્ય પીગ સોંગ. સોંગ તો બધે લખ્યું છે ને, કારણ કે ઉપર સોંગ્સ ઓફ ટ્રાન્સફોર્મ કહ્યું છે એટલે સોંગ એટલે અહીંયા કાવ્ય ગીત. પણ કોનું છે, પીગનું છે, ભૂંડ. હવે આ તો કે વિષય છે કવિતાનો ભૂંડ એ, પણ જુઓ એને કેવી રીતે એક કાવ્ય કર્યું છે આ ભૂંડ ઉપર. પીગ સોંગ. અહીંની લાઇટ ચાલતી નથી એટલે થોડીક મને જરા વાંચવામાં મુશ્કેલી પડે તો ક્ષમા કરશો, હું કરીશ. ધીસ ઇઝ વોટ યુ ચેન્જ મી ટુ, આ પહેલું છે. ધીસ ઇઝ વોટ યુ ચેન્જડ મી ટુ, એક પંક્તિ પૂરી નથી થતી ત્યાં એને કોલમ મૂક્યું છે. ધીસ ઇઝ વોટ યુ ચેન્જ મી ટુ, આ હું અત્યારે જે છું ને તે ટ્રાન્સફોર્મ છું. ચેન્જ મી ટુ, હું આ પરિવર્તન પામેલ છું. તમારી પાસે હું અત્યારે જે રજૂ થાઉં છું તે અસલ નથી, એમ એને કહું હું પરિવર્તન પામેલ છું. અને પછી કહે છે આ ગ્રે પિંક વેજીટેબલ વિથ સ્લગ આઈઝ. આ ગ્રે પિંક, બે શબ્દ ભેગા કરી, ગ્રે પિંક એટલે જેમાં લીલાશ પડતો પણ રંગ હોય અને જેમાં પિંક લાલાશ પણ, આ બેના મિશ્રણ જેવો રંગ, જો આ ભૂંડનો રંગ છે ને એ એને બતાવવો છે એટલે બાહ્ય વર્ણન એને લીધું છે. ધ ગ્રે પિંક વેજીટેબલ વિથ, કેવી વિથ શગ, જેના ઉપર બધી ધૂળ ને કચરો ને બધું ચડેલું છે, કારણ કે ભૂંડ તો બધે માથું ત્યાં ભોંકતું હોય ને, એટલે એની આખી આદત છે ભૂંડની. તો સરસ મજાનું આવું પણ એમાં કચરો આવ્યો તો એમાં એ તો માથું ભૂંડ નાખે છે. તો વિથ સ્લગ આઈઝ, સ્લગ એટલે સ્લગીશના અર્થમાં, અહીંયા સ્લગીશ એટલે ધીમી, ભૂંડની આંખો આમ ધીમી ધીમી ચાલતી હોય બિચારાની, ભૂંડ જેવો આપણે કહીએ છીએ ને કહેવતમાં. તો વિથ સ્લગ આઈઝ, પણ એની એ ધીમી આંખોથી પણ એ બરાબર જુએ છે એમ કહે છે. એને જોવા જેવું છે એ જોઈ લે છે, એને જે કામનું છે તે જોઈ લે છે. વિથ સ્લગ આઈઝ બટક ઇન્કાર્નેટ, વિથ સ્લગ આઈઝ બટક ઇન્કાર્નેટ્સ. બટક એના થાપા, ઇન્કાર્નેટ જાણે કોઈ મોટા અવતાર જેવા હોય. તમે જો ભૂંડનું જે વર્ણન જો, ભૂંડને તમે જોયું હોય તો એના પાછળનો બેકના બે થાપાનો ભાગ બહુ મોટો ઊંચો હોય, તો ધ બટક ઇન્કાર્નેટ, આ એના જે થાપા છે ને એ જાણે કોઈ અવતાર છે કશોક. જો આ ઇન્કાર્નેટ એની અંદર બહુ મોટી વાત છે. ઇન્કાર્નેટ એટલે અવતરવું, પણ અવતરવું તો બધું જ ઘણું અવતર, પણ જે અવતાર શબ્દ આપણે માનીએ છીએ ને એ જુદા અર્થમાં અહીંયા આગળ એને લીધો છે. ફિલોસોફિકલ આખો મિનિંગ છે, એ ઇન્કાર્નેટ છે. સ્પ્રેડિંગ લાઈક અ સ્લો ટર્નિંગ, અને આ બધું ચારે બાજુ જે વિખરાયેલું એને આજુ પાડ્યું છે. સ્પ્રેડિંગ એ કેવું છે, લાઈક અ સ્લો ટર્નિંગ. સ્લો ટર્નિંગ એટલે કે જે ઘાસ અહીંયા સ્લો, જુઓ આમ તો સ્લો એટલે ધીમું, પણ અહીંયા ધીમું એમ નહીં આછાના અર્થમાં છે. અહીંયા લાઈક અ સ્લો ટર્નિંગ, આછું આછું ઘાસ બધું પથરાયું હોય એવું એના શરીર ઉપર બધું પથરાયેલું છે. જો ભૂંડનું વર્ણન કરે છે સરસ, પહેલાં તો
હવે આગળ ચલાવે છે. આ સ્કીન યુ સ્નફ સો યુ મે ફીડ ઇન યોર ટર્ન, એ સ્કીન યુ સ્ટફ, જે ચામડીમાં તમે બધું ભર્યું છે, સ્ટફ કરી છે ને, સ્ટફ કર્યું ને. બહેનોને તો રસોડામાં ખબર છે, બધું રોટલી બધી સ્ટફ પરોઠા કર્યા હોય. જો સ્ટફ શબ્દ આપણે વાપરીએ, કેટલો બધો આપણે કંઈક ભર્યું છે બધું. તો કહે છે આ સ્કીન, અને પાછો એ આર્ટિકલ વાપર્યો, જો એ સ્કીન, એમાં એ સ્કીન એટલે અહીંયા આગળ સ્કીન એ માત્ર ચામડી નથી રહેતી, અહીં ચામડી દ્વારા એ ચામડીવાળું પ્રાણી એવું એમ કહેવાય, એટલા માટે એ સ્કીન કહ્યું છે. અ સ્કીન યુ સ્ટફ સો યુ મે ફીડ ઇન યોર ટર્ન, આ બધું તમે અંદર ભરો છો એટલા માટે તમે પાછું એમાંથી ખાઈ શકો. આ ભૂંડની જે ગંદી આખી ચાલ છે ને એનું એને વર્ણન કર્યું છે, ખાય બહાર કાઢે ઓકે પાછું ખાય આવું બધું. પણ કેટલી સરસ રીતે એ કહે છે, આ વાત ભૂંડની કરવાની છે એને, પણ એના પછી આગળ આપણે જોઈશું કેવી રીતે બધું ચેન્જ થઈ જાય છે. આ સ્કીન યુ સ્ટફ સો યુ મે ફીડ ઇન યોર ટર્ન, જ્યારે તમારો વારો આવે ત્યારે બધું આ તમે પાછું તમે ફીડ કરો છો, પેલું પહેલા સ્ટફ કરો છો, ભરો છો અને પછી ખાઓ છો. આ સ્ટિંકિંગ વોર્ટ ઓફ ફ્લેશ, આ સ્ટિંકિંગ વોર્ટ, આ ભૂંડ શું છે, આ સ્ટિંકિંગ વોર્ટ, સ્ટ્રિંકિંગ એટલે કેવો દુર્ગંધ મારતો. જો ભૂંડ તો કચરામાં પડી રહે છે ને, એટલે એની પાસે જાઓ તો તમને દુર્ગંધ જ મારે ભૂંડ. આ સ્ટ્રિંકિંગ વોર્ટ, WART, સ્ટ્રિંકિંગ વોર્ટ એટલે લોચો. આ ભૂંડ જાણે કોઈ એક દુર્ગંધ મારતો લોચો હોય, ક્યાંક પડ્યો હોય એવું આપણને લાગે છે. જો એટલે એનું આખું અસ્તિત્વ, એની આખી આકૃતિ, આ બધું જ જાણે એક એને આ વોર્ટ કહી અને ઓગાળી નાખ્યું. આ આ આકૃતિ કહેવાય, આ તો એક લોચો છે, સ્ટ્રિંકિંગ વો, એક ગંદો, આ એક લોચો છે. ઓફ ફ્લેશ, આ શેનો લોચો છે, ઓફ ફ્લેશ માંસનો. આમ પ્રાણી છે પણ કંઈ છે નહીં, આ તો એક માંસના લોચા જેવું કંઈક છે. જો એને કેટલો બધો આમ એકદમ નીચે ઉતારી પાડે છે, માંસનો લોચો ઓફ ફ્લેશ. આ લાર્જ ટ્યુબર, વળી આમ એની આમ આકૃતિ જોશો તો લાર્જ ટ્યુબર, ટ્યુબર એટલે ગઠ્ઠો, જાણે કે એક વિશાળ મોટો ગઠ્ઠો પડ્યો હોય એવું તમને લાગશે. લાર્જ ટ્યુબર ઓફ બ્લડ, જાણે લોહીનો કોઈ ગઠ્ઠો જામી ગયેલો આમ પડ્યો હોય, કારણ કે બહુ જ ધરીને આમ ફૂલેલો છે. લાર્જ ટ્યુબર ઓફ બ્લડ વિચ મંચીઝ એન્ડ બ્લોટ્સ, વિચ મંચીઝ, બેઠો બેઠો આમ ચાવ્યા કરતો હોય, આમ બેઠો બેઠો ભૂંડ બધું ચગળ્યા જ કરે અંદર, વિચ મંચીઝ એન્ડ બ્લોટ્સ, અને પછી ખાય છે એટલે પછી બ્લોટ્સ ફૂલે છે. કંઈ કરવાનું નથી, એને ખાવાનું ફૂલવાનું, ખાવાનું ફૂલવાનું, આ એમ કે આ ભૂંડનું કામ છે, બીજું એને કંઈ કરવાનું નથી. વેરી વેલ ધેન, બહુ સારી રીતે આમ આગળ ચાલે. વેરી વેલ ધેન, આમ એનું જીવન ચાલે છે આ ભૂંડનું તો. મીનવાઇલ, પણ દરમિયાનમાં શું બને છે, જો મીનવાઇલ આઈ હેવ ધ સ્કાય, જો ભૂંડમાંથી ક્યાં જાય છે આ કવયત્રી, મીનવાઇલ આઈ હેવ ધ સ્કાય, એક અવકાશ છે મારી પાસે, આઈ હેવ ધ સ્કાય, મોટો આટલો વિશાળ અવકાશ છે. વિચ ઇઝ ઓનલી હાફ કેજ્ડ, આ આકાશ કેવું છે, વિચ ઇઝ ઓનલી હાફ કેજ્ડ, એ હજી અડધું જ પાંજરામાં પૂરાયેલું છે. એટલે આપણે જેટલું જોઈએ છીએ એટલું નથી, આપણે તો જોઈએ છીએ અડધું પાંજરામાં પૂરાયેલું આકાશ જોઈએ. જો એની ઇમેજીસ કરે છે એ, કે જે આકાશનો અર્થ તો એવો છે જેનો કોઈ આકાર જ નથી, અને છતાંય કહે છે કે હું જોઉં છું, એ જાણે એવું લાગે છે કે આજુબાજુ કંઈક છે ને, આમ એટલો આકાશનો ટુકડો જાણે કોઈક પાંજરામાં પૂરાયેલો છે, જે ઇમેજ કરે છે સરસ મજાની, એ પાંજરામાં પૂરાયેલો એક ટુકડો છે. Which is only half caged. I have my weed corners. Weed એટલે નકામું ઘાસ, આપણે વીડિંગ કહીએ છીએ ને, ઘાસ નકામું કાઢી નાખવું. I have my weed corners. હવે આ આઈ કોણ, આ ભૂંડ બોલે છે, કોણ બોલે છે, કવયત્રી જ બોલે છે ને, નાયિકા છે આ તો કાવ્યની, ભૂંડ તો એનો વિષય છે.
એટલે કે આ ભૂલની હું વાત કરું છું, પણ મારામાં શું છે? તો કે આઈ હેવ માય વીડ કોર્નર્સ, મારી પાસે પણ આ ભૂંડના જેવા બધા નકામા ઘાસના છોડવા પડેલા જ ચારે બાજુ, વિન્ડ કોર્નર્સ. આઈ કીપ માય સેલ્ફ બિઝી, અને એટલે હું ક્યાંક રોકાયેલી રહું છું, કારણ કે એ કાઢવા પડે ને બધા. જો એ ન હોત તો હું કશું કરત જ નહીં. આ છે તો એની સફાઈમાં પણ મારો સમય જાય છે. આઈ કીપ બિઝી માય સેલ્ફ સિંગિંગ માય સોંગ ઓફ રૂટ્સ એન્ડ નોઝિસ, સિંગિંગ માય સોંગ્સ ઓફ રૂટ્સ, એના મૂળ અને ઓફ નોઝિસ, જ્યાંથી બધું લેવાનું છે. કારણ કે બહુ સરસ રીતે આખું આમ બાયોલોજિકલ પણ મૂક્યું છે કે નાક છે તો તમે જીવી શકો છો, એટલે કે શ્વાસ માટેનું સાધન, એના દ્વારા જે શ્વસન પ્રક્રિયા ચાલે છે એનાથી આપણા આ રૂટ્સ બધા ટકી રહ્યા છે. હમણાં શ્વાસ બંધાય તો આ બધા રૂટ કરમાઈ જાય આપણા. એટલે જો આખું અહીંયા રૂટ્સ ને નોઝિસ ને બધું કેવી જુદી જુદી રીતે આવે છે. વાત પેલા ભૂંડનીમાંથી કાંધ ક્યાંથી ક્યાં કવયત્રી ચાલી જાય તમે જોઈ શકો છો. માય સોંગ ઓફ રૂટ્સ એન્ડ નોઝિસ, હું જે આ મારા કાવ્યો લખું છું, મારા ગીતો લખું છું, એ તો મારા મૂળિયા અને એ મૂળિયાને ટકાવનાર મારો શ્વાસોશ્વાસ, એના આ કાવ્યો છે. આમ ભલે ભૂંડનું હોય કાવ્ય તમને એમ કહે છે, પણ આ બધું ભૂંડ એને માટે ભૂંડ હશે, પણ મારે માટે તો આ કંઈક જુદી વસ્તુ છે. આખું એનું રૂપાંતર, એટલે ટ્રાન્સફોર્મ, એનું રૂપાંતર એ આખું કરી નાખે છે. માય સોંગ ઓફ ડંગ, આ ગોબર છાણ, એનું મારું ગીત છે. એક બાજુ વીડ્સનું ગીત કહ્યું, બીજી બાજુ ગોબર છાણનું ગીત કહ્યું. તો જેમ ઉકરડાનું કાવ્ય આવતું હોય એમ, અને અહીંયા આગળ આ મારું ગોબરનું છાણનું મારું તો આ ગીત છે. એટલે તમને એમ લાગશે કે આ નકામી વાત છે, તો કે હા, ભલે તમારે મન છાણ જેવું લાગતું હોય, પણ મારે તો એમાંથી પણ કાવ્ય પ્રગટ કરશે. સોંગ ઓફ ડંગ, માડેમ, અને પછી કોઈને કહે માદામ, બાનુ, આ હું જે વાત કરું છું ને જરા સમજો. આમ એટલે આમ કેટલું સરસ રીતે આમ મૂકી આપે છે નેચરલી. માદામ ધીસ સોંગ ઓફેન્ડ્સ યુ, બાનુ બહેન, એમ લાગે છે કે અમારું આ ગીત તમને કદાચ ઈજા કરતું હશે, ઓફેન્ડ્સ યુ. હું આજે આ કરી રહી છું ને, તમને કદાચ એવું લાગે કે આ તમને બરાબર ન લાગતું હોય. ઇટ ઓફેન્ડ્સ યુ. ધીસ ગ્રન્ટ્સ which you find oppressively sexual, these grunts, grunt એટલે ભૂંડ જે અવાજ કરે ને એને ગ્રન્ટિંગ કહે છે, ગ્રન્ટિંગ ઓફ ધ પિગ, એટલે ભૂંડનો અવાજ. દરેક જો પ્રાણીઓનો અવાજ જુદા હોય, હાથીનો જુદો હોય, ઘોડાનો જુદો હોય, એમ ભૂંડનો અવાજ જુદો હોય છે. એ એવું કર્યા કરે કે એનો અવાજ કેવો લાગે છે, એ કહે છે કે ધીસ ગ્રન્ટ્સ વિચ યુ ફાઇન્ડ ઓપરેસિવલી સેક્સ્યુઅલ, આ ભૂંડ કેટલો બધો સાલો જાતીય વૃત્તિથી પીડાય છે, એના અવાજમાં એની જાતીય વૃત્તિ પ્રગટ થઈ રહી છે. કે એટલે ઓપરેસિવલી, એને જે ભાર મૂકવો છે ઓપરેસિવલી, વિશેષણ ઉપર ભાર મૂકવો છે, કે આ જાતીય વૃત્તિ નકામી નથી. જાતીય વૃત્તિ ન હોત તો આખું વિશ્વ ટકત જ નહીં, પણ જ્યારે ઓપરેસિવલી બને છે એ, ત્યારે એ નકામી બને છે. એટલે એને કહ્યું કે આ ભૂંડને કંઈ બીજું ખાવું અને આ જાતીય વૃત્તિઓ પોષવી સિવાય બીજો કંઈ ધંધો છે કે નહીં આ ભૂંડ પાસે, એમ એને કહેવું છે. ઓપરેસિવલી સેક્સ્યુઅલ, મિસ્ટેકિંગ સિમ્પલ ગ્રીડ ફોર લસ્ટ, અને મિસ, જો એને શું કર્યું, મિસ્ટેકિંગ સિમ્પલ ગ્રીડ ફોર લસ્ટ, એક કામનાની, એની વાસનાની, જે વાસનાનો લોભ છે, એને એમ લાગે છે કે હું આ બરાબર કરું છું, પણ હી ઇઝ મિસ્ટેકિંગ, એની વાસનામાં એક પ્રકારની ભૂલ ભરેલી છે. મિસ્ટેકિંગ એનામાં ભલે એ હોય, કુદરતી ભૂંડમાં છે આ, એટલે વાસ્તવિકતા બરાબર એને લીધી છે, પણ એને ટ્રાન્સફોર્મ કરી આપી છે. આઈ એમ યોર્સ ઇફ યુ ફીડ મી બારબેંગ. હવે જાણે કે ભૂંડ પાછું બોલતું ન હોય, એમ એને આખું ટર્ન કાવ્યનો અંત આવે છે. હવે જો એ શું કહે છે, આઈ એમ યોર્સ, હું તમારે માને જ એક છું, ભૂંડ એમ કહે છે. આઈ એમ યોર્સ એટલે કહેવાનું, આ તો અંગ્રેજી કવિતા છે, હું તમારામાંનું એક છું. ભૂંડ આપણને જ કહે માણસોને, આઈ એમ યોર્સ ઇફ યુ ફીડ મી
गार्बेज जो तुम मन कचरो खवड़ावशो कारण के भूण तो कचरा मो नाखे ने कहें इफ यू फीड मी गार्बेज आई विल सिंग अ सॉन्ग ऑफ गार्बेज तो पे हूँ कचरा नु गीत गावानी ने तो मन जो खवड़ावशो एवं हूँ ओकीश आप कही छे ने गार्बेज दीस इज आ हिम आ मारु एक भक्ति काव्य है भजन है दीस इज आ हिम लो अ पूरु कर काव्य जो एनु ट्रांसफॉर्मेशन एक भूंडना काव्य माथी एने जे छेल्ले कह्युं ने जेवू आपणे अंदर नाखी छे तेवू बहार आवे छे एटले आपणे ज्यारे काव्यो करीए छीए त्यारे विषय महत्वनो नथी एने पीग लीधुं पण पीगमांथी ए क्यांनी क्यां पहोंची जाय तमे जोई शको छो एटले एक एक डुक्कर जेवू आ जेने आपणे धिक्कारथी जोईए छीए गंदकीमां रखडतुं प्राणी छे एना उपरथी मनुष्य जातनी जे लस्टनी वृत्ति छे ने ये आ पीग छे एम एने कहेवुं छे आपणामां जे अतिशय कामुकता छे अथवा अतिशय विरूपताओ छे आ प्रकारनी ए बधी आ पीगना प्रतीक द्वारा एने प्रगट करे जो पीग कोई गमसे ने कोई प्राणी तमे घोड़ो पाड़शो पण कोई भूंड पाड़े घर में जो एटले आ पीगनुं काव्य छे पण दीस इज माय हिम के जे आ मारुं भजन छे भाई तमने गमे के ना गमे आ काचबा काचबीनुं भजन काचबो काचबी गमे कि ना गमे पण एने जो आपणे त्यां प्राणीओना आवा थयेला ज आपणे ध्यान नथी आप्युं बराबर तो एमां तमे जोई शको छो कि पीग जेवा विषयने लईने ए कई रीते आखी जीवननी फिलसूफी आपणी पासे मूकी शके छे अने एटला माटे एने कह्युं छे आ बधा टाइटल आप्युं छे सॉन्ग्स ऑफ द ट्रांसफॉर्म्ड हुं रूपांतरितोना आ काव्યો તમારી સમક્ષ રજૂ કરે એટલે વિષય એક છે પણ એનું રૂપાંતર બીજામાં થઈ જતું હોય છે એવું એમનું એક બીજું કાવ્ય છે બુલ સોંગ આખલાનું કાવ્ય પેલા ડુક્કરનું કહ્યું હવે આખલો એ કાવ્યમાં આવ્યો માતેલો આખલો કહે છે ને આપણે ગમે ત્યાં હળી કાઢે રસ્તામાં ધ્યાન ના રહો ઉડાળી મૂકે તમને આ બુલ સોંગ કેવું છે જો હવે એને કોને બુલને એમાંથી શું કહે છે ફોર મી There was an audience. For me, there was no audience. बोल नहीं उगती जो For me, there was no audience. कोई मने जोनार तो हतुं ज नहीं. There was no जो एना एना क्रियापदो पण. For me, there was no audience. No brass music either. कोई सरस brass music पण वागतुं नतुं. आखलान क्या आमां आवुं कहीं होय એટલે કે મારે અને છતાં એ આખી પ્રવૃત્તિ કરે છે નાચતો હોય કૂદતો હોય પણ કે હું આ મ્યુઝિકના તાલે કશું કરતો નથી કોઈ બ્રાસ મ્યુઝિક મારે ત્યાં કંઈ છે નહીં તાંબાની આખી બધી વાજિંત્રની ચીજો એના ઉપર વગાડી અને મને કોઈ નચાવતું હોય એવું છે નહીં દેર ઇઝ નોટ બ્રાસ મ્યુઝિક એટ ઓલ ઓનલી વેટ ડસ્ટ અહીં કંઈ જોવા મળે છે એ તો એક ભીની રેતી છે ઓનલી વેટ ડસ્ટ આમાં ક્યાં સંગીત છે તમારી પાસે કે આમાં ક્યાં સૌંદર્ય છે વેટ ડસ્ટ એક ખાલી ભીની ધૂળ પડેલી છે ઓનલી વેટ ડસ્ટ ધ ચીયર્સ બઝિંગ એટ મી લાઈક ફ્લાઈઝ પણ ધ ચીયર્સ બધી ચીચિયારીઓ આવે છે બઝિંગ અબાઉટ મી લાઈક ફ્લાઈઝ જેમ માખીઓ ઉડતી હોય ચારે બાજુ આખલા તરફ તો આ હોય છે આપણે જોઈએ છીએ બધું ગંદકીમાં ફરતો હોય ને બધી માખીઓ ઉડતી હોય ચિત્રો બહુ જ વાસ્તવિક એને મૂક્યા છે પણ આ કોણ મારી પાસે ઉડી રહ્યું છે બઝિંગ એટ મી લાઈક ફ્લાઈઝ વોટ ધ ચીયર્સ આ આનંદની ચીચિયારીઓ પણ કંઈ મને સ્પર્શે એવી લાગતી નથી મારી આજુબાજુ માખીઓની જેમ ઉડ્યા કરે છે આ આખલાને એની કંઈ પડી નથી એમ કે બધા આટલી તાળીઓ પડે તો એને કંઈ પડી નથી બઝિંગ એટ મી લાઈક ફ્લાઈઝ રોરિંગ અને પાછી કેવી ફ્લાઈઝ નકામી ને લાઈક ફ્લાઈઝ રોરિંગ હવે ફ્લાય રોર કરે એ તો બોલે તો સંભળાય નહીં આપણને પણ એને જો કેવા બે વિશેષણ અને અરે સબ્જેક્ટ અને વર્બ એટલે કરતા અને ક્રિયાપદ કેવા ગોઠવા એક કરતા કોણ ફ્લાઈઝ અને ફ્લાઈઝ શું કરે છે રોર્સ હવે આ માખીઓ તો કે રોર ક્યાં મોટા કરે પણ આ આખલાની તો કાનમાં જતી હોય ત્યાં મોટું રોરિંગ જેવું લાગે ને એટલે આખું ચિત્ર જે છે એને બહુ વાસ્તવિક આ કારણ કે ઉગતી આખલાની છે એટલે કે આ બધી ફ્લાઈઝ મારી આજુબાજુ ફરે છે મને જ જાણે બૂમ ભરાડા પાડતી હોય એવું લાગે જ મારા કાનમાં કારણ કે અંદર પેસી જતી હોય માખી તો એટલે આખું આમ વાસ્તવિક ચિત્ર એને
જોયેલું છે એનું વર્ણન એને પણ કેવી રીતે કર્યું, માત્ર મૂકી નથી આપ્યું, તમે જુઓ એને કેવી રીતે મૂકે છે વર્ણનને. લાઈક ફ્લાઈઝ રોરિંગ, આ બે શબ્દોને જોડે મૂકીને આખી વાત એને બદલાવી નાખી. ફ્લાઈઝ રોરિંગ, આઈ સ્ટૂડ ડિઝીડ વિથ સન એન્ડ એંગર, આઈ સ્ટૂડ ડિઝીઝડ, હું આમ આમ અટપટું આમ આમ ધ્રુસ્તું ઊભું છું આખલો, કહે છે ક્યાં આગળ, વિથ સન એન્ડ એંગર, તડકામાં ઊભો છે આખલો, અને પછી હું ક્રોધિત થયો છું કારણ કે આ માખીઓ મારી પાછળ બડબડાટ કરે છે, ગંદકી છે, આ બધું છે. એટલે તડકો, એક તો મને બહારનો તાપ છે, આ કાનમાં આ બધો ગણગણાટ છે, રોરિંગ છે, એમાં હું ઊભો છું. નેક મસલ આ ગરદનનો મસલ કટ કાપી નાખ્યો છે, કપાઈ ગયો છે. સરસ ચિત્ર આપ્યું, નેક્સ મટલ મસલ કટ. બ્લડ ફોલિંગ ફ્રોમ ધ ગાઉન્ડ શોલ્ડર, અને મારા ઘવાયેલા ખભામાંથી લોહી નીતરી રહ્યું છે. આમ આવી સ્થિતિ મનુષ્ય જાતની છે, એને કહેવાની વાત તો આ છે, આમ આદમી. હે, કેજરીવાલે પાર્ટી કરી, આમ આદમી આ રહ્યો, આમ આદમી તો અહીંયા છે, કેવો હોય છે, આ બુલ જેવો, બિચારાને કંઈ મારી નાખે, લોહી પડે, ક્યાં એને પડી છે, આ આખલાને તો આની આ હાલ કરે છે લોકો. એટલે બુલ કેવો સમાજમાં, સમાજ અને એના વચ્ચેના સંબંધોમાં કેવી વિષમતા છે એ એને બતાવવાનું છે. હુ બ્રોટ મી હિયર ટુ ફાઇટ અગેન્સ્ટ વોલ્સ એન્ડ બ્લેન્કેટ્સ, કોણ મને આખલો કે લઈ આવ્યો, કા બાપ મારે માથા પછાડવાના ભીતો જોડે, એન્ડ બ્લેન્કેટ્સ બધું કંઈ ઉઢાડ્યા હોય ગમે તેવા કામળા ઉપર નાખી દીધા હોય, આ બધા એની જોડે ઉપર નાખો એટલે અંધારું થઈ જાય, ક્યાં દેખાય એને, એટલે આમાં આમ કરી લડવું પડે બધું કાઢવા માટે. કોણે આ બધું સર્જ્યું છે મારા ઉપર, કોને મને આવી સ્થિતિમાં મૂક્યો, બુલ કે છે આ, હુ ડીડ ઇટ, કોને આ બધું કર્યું. હુ બ્રોટ મી હિયર ટુ ફાઇટ અગેન્સ્ટ વોલ્સ એન્ડ બ્લેકનેસ, આમ મારે લડવાનું, આ મને સોંપ્યું છે બુલને, કે છે બુલ બિચારો, કે છે આ મને આ કામ માટે આપ્યો છે. એન્ડ ધ ગોડ્સ વિથ સાઇન્યુઝ ઓફ રેડ એન્ડ સિલ્વર, એન્ડ ધ ગોડ્સ, ગોડ્સ જી નાનો હોય ને ત્યારે દેવ દેવતાઓ એમ થાય, જી કેપિટલ તારે એક જ હોય પરમેશ્વર લોર્ડ, પણ ગોડ્સ એટલે આપણા જે 33 કરોડ છે ને, એ બધી બધા ધર્મોમાં ગોડ અને ગોડ્સ બંને કલ્પનાઓ છે. એટલે અહીંયા આગળ આ તો અમેરિકન છે, ત્યાંય ગોડ્સ ઓછા નથી, લોર્ડ્સ પણ ઓછા નથી. એટલે એ શું કહે છે, એન્ડ ધ ગોડ્સ વિથ સેન્યુઝ ઓફ રેડ એન્ડ સિલ્વર, સેન્યુઝ એટલે માંસપેશીઓ બધી, આ કેવા દેવદેવીઓ છે, વિથ સેન્યુઝ ઓફ રેડ એન્ડ સિલ્વર, લાલ અને સિલ્વર એટલે સફેદ, એટલે શ્વેત માંસપેશી હોય એનો અર્થ શું થયો, કે એમાંથી WTC કાઉન્ટ વધી ગયા છે ને રાજેન્દ્રભાઈ, એવું કંઈક કે ને, એટલે શ્વેત કણો જેમાં વધી ગયા, આ માંદગીની નિશાની છે. એટલે આ કેવું છે, એક બાજુ શ્વેત એક બાજુ રક્ત, આવું એમ કે મારી દશા કરવાની, ભૂલ કે છે. સિલ્વર, હુ ફ્લટર એન્ડ ઇવેટ, પ્રશ્ન કહે, હું ફ્લટર આમ આમ ધ્રુજે એન્ડ ઇવેટ ચાલ્યું જાય, આ પ્રશ્ન કર્યો, હુ ડીડ ધીસ, આ આખો પેરેગ્રાફ પ્રશ્નમાં છે, છેલ્લે પ્રશ્ન છે ને, કોણે મારી આવી દશા કરી છે એમ કહેવાનો મતલબ છે. અને દશા એટલે અહીંયા અવદશા છે, આ ભૂલ એટલે શું, એમ કે હું નકામું છું, કોને મારી આવી અવદશા કરી છે. આઈ ટર્ન એન્ડ માય હોર્ન્સ ગોર બ્લેકનેસ, હું જરા આમ પાછો ફરું છું, આઈ ટર્ન એન્ડ માય હોર્ન્સ, આખલાને તો બધા શિંગડા હોય ને મોટા, એન્ડ માય હોર્ન્સ ગોર બ્લેકનેસ, ગોર એટલે ભાંગી જવા, તૂટી જવું, બટકી જવું, ગોર આ મારા, હું આમ જરા પાછો ફરું છું ને મારા શિંગડા ઉપર શું થાય છે, તો ઇટ ગોર બ્લેકનેસ, એમાં કંઈક બધી કાળાશ આવી અને તૂટી પડે છે, જાણે કે હવે આ કાળાશ એમાં આવી જાય છે એમ એને કહેવાનું છે, શિંગડામાં કાળાશ તૂટી પડે છે આવીને બધી. આ મિસ્ટેક ટુ હેવ શટ માય સેલ્ફ ઇન ધીસ કાસ્ક સ્કીન, આ કંઈક ભૂલ થઈ ગઈ લાગે છે, આ મિસ્ટેક કોની થઈ ખબર નથી, ભૂલ કહે છે બીજું, આખી ભૂલ થઈ ગઈ લાગે છે કોકની, કઈ ભૂલ થઈ ગઈ, આ મિસ્ટેક
to have shut myself in this cask skin. Cask skin. એટલે આમ થોપડા પોપડા બાજા હોય, કારણ કે બુલની ચામડી તમે જુઓ આમ જાડીને ઘટ્ટને એવી હોય, આમાં કોને મને પૂરી દીધો છે? આવી ચામડીના ઘરમાં, આવા ચામડીના કાસ્કેટમાં મને કોને પૂરી દીધો છે? શટ માય સેલ્ફ ઇન ધીસ કાસ્કિન, ફોર લેગ્સ થ્રસ્ટ આઉટ લાઈક પોસ્ટ્સ, અને મારા ચાર પગ થાંભલા જેવા થઈ ગયા છે. જો આખલો ઊભો હોય ત્યારે જાડા પગ હોય ને, મારા ચાર પગ એમ કામ થાંભલા જેવા થઈ ગયા છે. હવે આ થાંભલા એ નિર્જીવતાની નિશાની છે. એટલે આમ પગ તો લાઈવ છે, પણ કોને મારી આવી દશા કરી કે મારા ચાર પગ થાંભલા જેવા થઈ ગયા, એટલે નિર્જીવ જેવા થઈ ગયા, આમ ચારે બાજુ બસ ઊભો રહ્યો છું. અને પછી લાઈક પોસ્ટ આઈ શુડ હેવ રિમેઇન ગ્રાસ, આઈ શુડ હેવ રિમેઇન ગ્રાસ. આના કરતાં હું ઘાસ તરીકે રહ્યો હોત ને તો બહુ સારું ભાઈ. આ શું કામ મને આ બુલ બનાવ્યો? કોને મને આખલો બનાવ્યો? આ ઘાસમાં જ ઊભો છું હું એમ કે તેમ, તો આ ઘાસમાં આવી સ્થિતિમાં મારે ઊભા રહેવાનું? આના કરતાં ઘાસ હોત તો સારું, જ્યાં ઊભો છું એ હું હોત, એ ભૂમિ હોત હું તો પણ સારું. તો કેટલો એને વિરોધ મૂકી આપ્યો છે એની સામે. ઓફ ધ ગ્રાસ ધ ફ્લાઈઝ રાઈઝ એન્ડ સેટલ, હજી ઓછું હોય એમાં આ બધી માખીઓ ઉડે છે. એન્ડ સેટલ, સેટલ મીન્સ સેટલ ઓન મી, મારા ઉપર આવીને માખીઓ બણબણતી બેસી જાય છે. ધ ફ્લાઈઝ રાઈઝ એન્ડ સેટલ, આઈ એક્ઝિટ ડ્રેગ્ડ આ બેલ ઓફ લમ્પ ફ્લેશ, આઈ એક્ઝિટ, હું ત્યાંથી નીકળું છું, જરા આગળ જઉં છું આ વાતાવરણથી, આઈ એક્ઝિટ, એમાંથી હું બહાર નીકળવાનો પ્રયાસ કરું છું. આઈ એક્ઝિટ, નીકળ્યો ચાલો, આઈ એક્ઝિટ ડ્રેગ્ડ, અને મારે જવાનું હોય તો એમ ખેંચાઈ ખેંચાઈ, મારી જાતને ખેંચવી પડે છે, મારે પરાણે પરાણે મારે બહાર આમાંથી નીકળવું. ડ્રેગ્ડ આ બેલ ઓફ લમ્પ ફ્લેશ, મારી હાલત કે આ બેલ ગાંસડી, જાણે કે લંપ ફ્લેશ, એક માંસનો લોચોની ઘાંસડી હોય ને એવો હું થઈ ગયો છું. ભૂલ કે હવે મારું અસ્તિત્વ જ નથી, જાણે કંઈક માંસના લોચાની ઘાંસડી હોય અને કોઈ આમથી આમ ફેંકતું હોય બધા મજૂરો જેમ પેલી ઘાંસડીને, એમ જાણે કે મારે ફેંકાવાનું રહ્યું છે. માંસના લોચાની એક ઘાંસડી રૂપ બની ગયો છું હવે હું. આ લંપ ફ્લેશ ધ ગોડ્સ આર એવોર્ડેડ ધ યુઝલેસ પાર્ટસ ઓફ માય બોડી, ધ ગોડ્સ આ બધા દેવદેવીઓ, તમે આ દેવદેવીઓ જેને શું કર્યું, મારું આવું પ્રારબ્ધ ઘડ્યું, ધીસ ગોડ્સ આર એવોર્ડેડ શું ધ યુઝલેસ પાર્ટસ ઓફ માય બોડી, દેવદેવીઓને મારા આ યુઝલેસ પાર્ટ એને તો ભોગ ધરાવે ને, એટલા માટે કહે છે કતલ કરીને, આ દેવદેવીઓને આ બધું મારા આ બધા યુઝલેસ પાર્ટસ એમને એને આપી દેવાના બધાને એમ, વાહ એમ કહે છે. યુઝલેસ પાર્ટસ ઓફ ગ્રાસ ફોર ધેમ ધીસ ફિનિશ ધીસ ડેથ ઓફ માઇન્ડ ઇઝ ગેઇન ફોર ધેમ, એટલે આ દેવદેવીઓને અને દેવદેવીઓને પૂજતા મનુષ્યોને માટે આ શું છે મારી વાત? તો કે જે ધીસ ફિનિશ, આ એક વાત પતી ગઈ એમને માટે, ધ ડેથ ઓફ માઇન્ડ ઇઝ અ ગેઇન, મારું મૃત્યુ એમને મન તો એક રમત છે, એનો વધ કરવો, ભોગ આપવો, બલિદાન આપવું કહીએ છીએ ને આપણે, બકરીનું, નાખલાનું, નાનું ને તેનું, આ એમને મન તો રમત છે, પણ મારે મન શું છે? મારે મન તો આ મોટું ડેથ છે ભાઈ, એમને મન રમત છે, મારે મન જાનનું જોખમ છે, ગેમ. નોટ ધ ફેક્ટ ઓર એક્ટ બટ ધ ગ્રેસ વિથ વિચ દે ડિસગાઈઝ ઇટ જસ્ટિફાઈઝ ધેમ, જસ્ટિફાઈઝ ધેમ, આવું કરે છે પણ છતાંય એને કંઈક ન્યાય તો કરવો જોઈએ, કઈ વસ્તુ એમને આ યોગ્ય ઠેરવી છે આવું કરવા માટે? તો કહે છે નોટ ધ ફેક્ટ ઓર એક્ટ, હકીકત કે કાર્ય, એક્ટ, ફેક્ટ એન્ડ એક્ટ, જો એને બધા જે શબ્દો પણ પસંદ કર્યા છે, આ જે કાર્ય કરે છે એ હકીકતરૂપ છે. નોટ ધ ફેક્ટ ઓર એક્ટ બટ ધ ગ્રેસ, એ શું કામ કરે છે અને કેવી રીતે કરે છે એ તો ઠીક છે, બટ ધ ગ્રેસ જે લાવણ્યથી કરે છે, જે કૃપાથી કરે છે, બીટ ધ ગ્રેસ વિથ વીચ દે ડિસગાઈઝ ઇટ, એમાં આ બધું કરે છે પણ એમાં એમની ગ્રેસ એ છુપાયેલી છે,
એ પ્રચ્છન્ન છે ગ્રેસ એમની. વિથ ડિસગાઈઝ ઇટ જસ્ટિફાઈઝ ધેમ. આ બધું કરે ત્યારે જરા વિચાર કરીએ તો એમ લાગે કે એમનામાં કંઈક કોઈક એવી છુપી ગ્રેસ છે અને એને કારણે આ બધું કરી રહ્યા છે. એટલે આ કરી રહ્યા છે બધું જસ્ટિફાય થાય છે, મને મારે છે તો પણ હું એને જસ્ટિફાય કરું છું. હવે જો આમાં આખલાના કતલ સુધી એ પહોંચી જાય છે. અને પછી માણસ જાતમાં જે વૃત્તિઓ છે કોઈને મારવાની, એને ભૂલ, એ ત્યાં ભૂલ પછી પ્રતિક, આ બધા પ્રતિકો થઈ ગયા છે, ઇમેજીસ થઈ જાય છે, કલ્પનો બની જાય છે. અને આવી રીતે નકામું તમે કાઢી નાખો છો પણ પછી એમ લાગે છે, બહુ વિચાર કરતા ચાલો એમનામાં આ બધું કરવા છે તો એની અંદર કોઈ કંઈક પડ્યું છે, એ જસ્ટિફાય આને કરે છે. તો ત્યાં આ ભૂલ એક પ્રતિક બનીને આવે છે, જે બહારની આવી ખરાબ વસ્તુ માણસની બહાર પડેલી છે એને એ અંદર ઇન્ટિરિયર લઈ જાય છે અને એને પછી એ નાશ કરવા માટે લઈ જાય, તો એ ભૂલનો વધ એ સાચો થાય. અંદર જે ભૂલ પડ્યો છે ને એને બહાર કાઢીને નાશ કરવો જોઈએ, એમ એને કહેવાનું છે. આ ભૂલ બહાર તો દેખાય છે પણ ઇફ ઇટ જસ્ટિફાઈઝ વેન ઇટ ઇઝ સ્કિલ્ડ ધેટ ધ ભૂલ વિધિન લીવ્સ. એટલે અંદર જે જીવી રહ્યો છે આખલો એને મારતા આપણને આવડવું જોઈએ. એટલે જો એક કવિતા તમે જો ક્યાંથી ક્યાં એ લઈ જાય છે, બહારના વર્ણનમાંથી એક આંતરિક, અને છતાંય એમાં કોઈ તત્વજ્ઞાનનો ભાર નથી, એમાં કોઈ દર્શનનો પણ ભાર નથી, બહુ સહજ રીતે વાત આપણને એ મૂકી આપે છે. એવું એક ત્રીજું કાવ્ય છે, એટલે ઘણા કાવ્યો છે. ક્રો સોંગ, કાગડાનું ગીત. જો એને પાત્રો લીધા છે, પહેલામાં પીગ, પછી ભૂંડ, પછી કાગડો, આ જે પ્રાણી સૃષ્ટિના પાત્રો છે એ તમે જુઓ. ધ ક્રો સોંગ, કાગડાનું કાવ્ય એમ ગીત, એટલે અહીંયા સોંગ એને સોંગ કહ્યું પણ કાગડાનું કાવ્ય. ઇન ધ એરિડ સન ઓવર ધ ફિલ્ડ વેર ધ કોર્ન એઝ રોટેડ એન્ડ ધેન ડ્રાઇડ અપ. ઇન ધ એરિડ સન, એકદમ ધકધકતો સૂર્ય તડકો, અહીંયા એરિડ સન ઓવર ધ ફિલ્ડ, ખેતર ઉપર એકદમ ધકધકતો તડકો વેરાયેલો છે. વેર ધ કોર્ન એઝ રોટેડ, જ્યાં આખો પાક બધો હવે સડી ગયો છે, પાકની મોસમ પૂરી થઈ છે, એટલે એ અર્થમાં ધ કોર્ન એઝ રોટેડ એન્ડ ધેન ડ્રાઇડ અપ, એ સુક સડી ગયો અને પછી સુકાઈ પણ ગયો આ પાક બધો, ડ્રાઇડ અપ. યુ ફ્લોક એન્ડ સ્ક્વેબલ, હવે તમે ત્યાં ભેગા મળીને કકડાટ કરો છો, આ બધું સુકાઈ ગયું ને આમ થયું ને તેમ થયું, યુ સ્કેબલ, બધો કકડાટ કરી મચાવ્યો તમે ત્યાં આગળ. નોટ મચ હિયર ફોર યુ, તમારા માટે હવે અહીં બહુ રહ્યું જ નથી, કંઈ બધું ખલાસ થયું ખેતરમાં, ખલાસ થયું. નોટ મચ ફોર હિયર ફોર યુ માય પીપલ, બટ ધીસ વુડ બી ઇફ ઇફ, આમ બે વાર મૂકાય, બટ ધીસ વુડ બી ઇફ ઇફ, અને ઇફ ઇફની બે પંક્તિ કરી છે પાછું, ઇફ ઇફ સળંગ, બટ ધેટ વુડ બી ઇફ ઇફ, આમ અટકીને કહેવું પડે છે, જો આમ હોય તો, તો શું છે, ઇફ ઇન માય એસ્ટીર બ્લેક યુનિફોર્મ, આ બધું મારો એસ્ટીર એટલે શુષ્ક ન ગમે એવો બ્લેક યુનિફોર્મ, કાગડો કાળો હોય છે ને આ એનો યુનિફોર્મ, મારો કાગડો આવો આવો શુષ્ક મારો એવો યુનિફોર્મ, આ મારી વેશભૂષા, આઈ રેઝ ધ બેનર, આ મારી વેશભૂષાથી હું ત્યાં વાવટો ફરકાવું છું, આ ખેતરમાં જ્યાં બધું સુકાણ થઈ ગયું છે ને ત્યાં કાગડો જાય છે, હું ત્યાં મારો વાવટો ફરકાવું છું. આઈ વેવ માય બેનર વિચ ડિક્રીડ હોપ એન્ડ વિથ ડીડ નોટ સક્સીડ, વિથ ડિક્રીડ હોપ, કેવી રીતે વિથ ડિક્રીડ હોપ, ઓછી આશાએ, હવે ક્યાં કશું મળવાનું જ છે નહીં બધું કાગડાને બિચારાને, પણ કાગડો ક્યાં આનો ભૂખ્યો છે, વાત તો હજી આવશે આગળ, ક્યાંય આમાં કંઈ મને મળવાનું તો છે જ નહીં. વિથ ડિક્રીડ હોપ, કોઈ આશા રહી નથી, એન્ડ વિથ ડીડ નોટ સક્સીડ એન્ડ વિચ ઇઝ નોટ અલાઉડ, વિથ ડઝ નોટ સક્સીડ, એ આશા કદાચ હોય તો અહીં ફળીભૂત થવાની નથી, અરે ફળીભૂત થવા માટે હોય તો નોટ અલાઉડ, જો કેટલો આગળ છૂટ જ નથી, આશા રાખવાની જ અહીંયા નથી હવે મારે, એટલે વાત એવી કહે છે કે અહીંયા કોઈ આશા વગર આવવાનું, મારે આરા રાખવાની છૂટ જ નથી, અહીં ક્યાં આશા રાખવી આ સુકાણમાં, નોટ અલાઉડ. નાવ આઈ મસ્ટ કન્ફ્રન્ટ ધ એન્જલ હુ સેઝ
વિન. હવે જે દેવદૂતો મને કહે લે જીત, એની જોડે મારે હવે આ શું કરવાનું છે, નાઉ આઈ મસ્ટ કન્ફ્રન્ટ, એની જોડે મારે હવે સંઘર્ષ કરવાનો છે. લે આપણે કહે લે લેતો જા આમ એમ, લે વિન એટલે આ એ અર્થમાં આપણે ભાષાંતર કર્યું, લે લેતો જા એમ. આવું કહેનારા દેવ દેવતાઓ જોડે મારે હવે વાત ભીડવી પડશે. લો એમ તમ મને એમ કોણ લેતો જા, હું જો હું શું લેતો જઉં છું. એ જો કાગડાની આખી કેટલી ખુમારી છે એની પણ. હુ સેઝ વિન, જે કે લે લે જીતી લે, તારે જીતાય તો આ તને આપ્યું બધું જા વિન. હુ ટેલ્સ મી ટુ વેવ એની બેનર દેટ યુ વિલ ફોલો, જે લોકો એમ મને કહે તું આ કાળો રંગ તું ગમે તે વાવટો ફરકાવ જા, છૂટ છે તને અહીંયા, તારા રંગનો વાવટો નહીં, તારા કાકા કાકા અવાજ કર, અવાજનો વાવટો ફરકાવ, જે કરવું હોય કર, તને અહીંયા છૂટ છે, જા આખું ખેતર તારું ચાલ. કાગડાને કહે છે દેટ યુ વિલ ફોલો ફોર યુ ઇગ્નોર મી, કારણ કે તમે મારી ઉપેક્ષા કરો, ફોર યુ ઇગ્નોર મી એટલે તમે જવા, તમને કાગડો શું કરી લેવાનો છે આમાં ખેતરમાં, યુ ઇગ્નોર મી માય બેફલ્ડ પીપલ. હવે કહે એ મૂરખ લોકો, માય બેફલ્ડ ઊંચવાયેલા, તમને ક્યાં ભાન છે, ઓ બેફલ્ડ પીપલ, યુ હેવ બીન થ્રુ ટુ મેની થિયરીઝ. જો આખી વાત, હવે તમે ઘણા બધા સિદ્ધાંતોમાંથી પસાર થયા હશો, આ તમારો એક સિદ્ધાંત લાગે છે કે આ ખવાઈ ગયેલું ખેતર કાગડાને અર્પણ એમ, આ કાગડાને તર્પણ કર્યું ને અર્પણ કર્યું એમ, તમે આવી ઘણા સિદ્ધાંતોમાંથી પસાર તો થયા હશો. ઇન સો મેની થિયરીઝ, ટુ મેની સ્ટ્રે બુલેટ્સ, ટુ મેની સ્ટ્રે બુલેટ્સ, નકામે ગોળીઓ છોડી હશે ક્યાંક, કશું એમાં વળ્યું નહીં હોય, એક એક ઘા કોઈને વાગ્યો નહીં હોય, ખાલી ગોળીઓ જ પેલા છોકરાઓની જેમ છોડી હશે ફટાકડાની, બિલકુલ નકામી બુલેટ્સ એમ કહે છે. યોર આઈઝ આર ગ્રેવલ સ્કેપ્ટિકલ, તમારી આંખો કેવી લાગે છે, યોર આઈઝ આર ગ્રેવલ, ગ્રેવલ એટલે ગ્રેવ પથરા જેવી, શુષ્ક થઈ ગઈ તમારી આંખો જોતી નથી, પથરા જેવી આંખોનો અર્થ શું કે જે આંખ આંખનું કામ કરતી જ નથી, કશું જોતી જ નથી, તમારી આંખો આજે નિર્દય થઈ ગઈ છે, પથરા જેવી થઈ ગઈ છે. એન્ડ સેપ્ટિકલ, સેપ્ટિકલ એટલે ટોપલા જેવી, શંકાશીલ, જેમાં કંઈ રહ્યું જ નથી, તમને કંઈ ખબર જ પડતી નથી તમે શું જોઈ રહ્યા છો. કાગડો કહે છે માણસ જાતને આ, યોર સેપ્ટિકલ. ઇન ધીસ હાર્ડ ફિલ્ડ, આવા શુષ્ક ખેતરમાં, હાર્ડ ફિલ્ડ એટલે એ અર્થમાં જ હાર્ડ, અહીંયા કાકું બધું સુકાઈ ગયું છે, સુકાણ છે ચારે બાજુ. ઇન ધીસ હાર્ડ ફિલ્ડ યુ પે એટેન્શન ઓનલી ટુ ધ થેટોરિક, સોરી, યુ પે એટેન્શન ઓનલી ટુ ધ રેટોરિક ઓફ સીડ. તમારું ધ્યાન ક્યાં છે, રેટોરિક ઓફ સીડ, આ બીજના કાવ્ય તરફ તમારું ધ્યાન છે, બીજની કવિતા તરફ તમારું, કાગડા તરફ મારા તરફ ધ્યાન નથી, તમારો ડોળો પેલા બીજમાં છે કે આ બીજ સુકાઈ ગયા, હવે શું થશે, ક્યારે ઉગશે, કેમ કરીશું, તમે આ બધું જોઈ રહ્યા છો. ઇન ધીસ હાર્ડ ફિલ્ડ યુ મે યુ પે એટેન્શન ઓનલી ટુ ધ રિટોરિક ઓફ સીડ, ફ્રૂટ, સ્ટમક, એલ્બો. સીડ, ફ્રૂટ, સ્ટમક, એલ્બો, કોણી, હોજરી, આ બધું તમે એમાં વાટી વાટીને ભરી નાખશો એમ ને, આ જ કારમાં તમારે કરવાનું છે. યુ હેવ ટુ મેની લીડર્સ, તમને ઘણા બધા નેતાઓ મળી જશે. યુ હેવ ટુ મેની લીડર્સ લોકોને કહે છે. યુ હેવ ટુ મેની વોર્સ, ઘણા યુદ્ધો તમે ખેલ્યા હશે. યુ હેવ ટુ મેની વોર્સ, લડવા પણ પડશે. ઓલ ઓફ ધેમ પોમ્પસ એન્ડ સ્મોલ, આમ ધરખમ હશે યુદ્ધો અને છતાં નાનકડા યુદ્ધો હશે. તમારા યુદ્ધો કેવા આવા, હજી તો ચાલે જો કાવ્ય. યુ રેઝિસ્ટ ઓનલી વેન યુ ફીલ લાઈક ડ્રેસિંગ અપ. યુ રેઝિસ્ટ ઓનલી, તમે અટકો છો ક્યારે લડાઈમાંથી, કે જ્યારે તમારે ડ્રેસિંગ અપ, કંઈક પહેરવાનું હોય એટલો વખત શાંત ચૂપ થઈ જાઓ, બાકી કંઈક લડ્યા જ કરતા હો છો. આ યુદ્ધ છે, જીવનનો સંઘર્ષ છે એમ એને કહેવું છે. તમારી સતત લડાઈ આ જીવનમાં ચાલુ જ હોય છે. ખાલી આ કપડાં બદલો એટલી વાર કદાચ તમે થોડીક વાર શાંત રહ્યા છો. યુ રેઝિસ્ટ ઓનલી વેન યુ ફીલ લાઈક ડ્રેસિંગ અપ. યોર યુ ફરગેટ ધ સેમ કોર્પ્સ, યુ ફરગેટ ધ સેમ કોર્પ્સ. કોર્પ્સ એટલે ડેડ બોડીઝ, મડદાઓ. આ બધા જે ખેતરમાં મડદાઓ પડ્યા છે બધા, આ બધું તમે ભૂલી જાઓ છો.
તમે તમારામાં જ લીન થઈ ગયા છો ડ્રેસઅપ કરવામાં. એક બાજુ મળદા અને બીજી બાજુ ડ્રેસિંગ અપ. જો આ કેટલો વિરોધ કર્યો છે, મળદાને કંઈ ડ્રેસઅપ કરવાનું હતું નથી અને તમે આમ પડ્યા છો ને આ મળદાની વચ્ચે તમે ડ્રેસિંગ અપમાં પડી ગયા છો. ક્યાંથી ક્યાં આખી વાત એ લઈ જાય છે કવયત્રી. આઈ નો યુ વુડ લાઈક અ ગોડ ટુ કમ ડાઉન એન્ડ ફીડ યુ. મને એમ લાગે છે, કદાચ તમને એમ લાગે છે, મને એમ લાગે છે, કદાચ તમને એમ લાગે છે કે આ દેવ નીચે આવીને તમને મોંમાં કોળિયો આપશે, ખવડાવશે, ફીડ યુ એન્ડ પનિશ યુ. એ તમને ખવડાવશે પણ ખરો અને સજાય કરશે. જે પોષતું તે મારતું, આ ક્રમ દિશે છે કુદરતી. જો બહુ સરસ આખી વાત આપણા કવિઓએ કરેલી જ છે, એ અહીંયા જુદી રીતે એને કર્યું છે. એ તમને ખવડાવશે, તમારો વધ પણ કરશે કુદરત. એન્ડ પનિશ યુ ધેટ ઓવરકોટ ઓન સ્ટિક્સ ઇઝ નોટ અલાઈવ. ધેટ ઓવરકોટ ઓન સ્ટિક્સ ઇઝ નોટ અલાઈવ. ચાડિયો છે ખેતરમાં, એની વાત કરી. ધેટ ઓવરકોટ, પેલા ચાડિયાનો ઉપર ઓવરકોટ મૂક્યો છે ને, નોટ અલાઈવ. એ જીવતો નથી, ભલે કોટ અમે જાણીએ છીએ કાગડાઓ. એટલે જો ચાડિયો હોય તો એ કાગડો જાય ત્યાં. માણસે માન્યું કે આ ચાડિયો આવ્યો છે એટલે કાગડો નહીં આવે, પંખીઓ નહીં આવે, પણ પંખીઓ બહુ ઉસ્તાદ છે. એટલે એને કહ્યું ધેટ ઓવરકોટ આઈ નો યુ વુડ લાઈક અ ગોડ ટુ કમ ડાઉન એન્ડ ફીડ યુ એન્ડ પનિશ યુ. ધેટ ઓવરકોટ ઓન સ્ટિક્સ ઇઝ નોટ અલાઈવ. ધેર આર નો એન્જલ્સ બટ ધ એન્જલ્સ ઓફ હંગર. અહીંયા કોઈ એન્જલ્સ નથી, કોઈ નહીં. અને જો હોય તો એ ભૂખના દેવદૂતો છે. આ બધા ભૂખ્યા કાગડો એ ભૂખનું પ્રતીક છે અહીંયા. એટલે બિચારો ત્યાં જાય છે. અહીંયા ધેર આર હંગર્સ, ગોડ્સ ઓફ હંગર્સ. ધ ઓવરકોટ ઓન સ્ટિક ઇઝ નોટ અલાઈવ. ધેર આર નો એન્જલ્સ બટ ધ એન્જલ્સ ઓફ હંગર. પ્રિહેન્સિબલ એન્ડ સોફ્ટ એઝ ગલેટ્સ. આ કેવા છે બધા? દે આર પ્રિહેન્સિબલ. પ્રિહેન્સિબલ પકડાઈ જાય તમે એને ઝટ. એ તમને પેલાને લાગે કે હું નહીં પકડું, પણ એ ખુલ્લા છે. પ્રિહેન્સિબલ ખુલ્લા, તરત પકડાઈ જાય તેવા છે. પ્રિહેન્સિબલ એન્ડ સોફ્ટ એઝ ગલેટ્સ. અને ગલેટ્સ એટલે આમ નળીમાંથી જે માર્ગ જતો હોય એને ગલેટ્સ કહે છે, સાંકડી ગલીમાંથી. અને આમ સોફ્ટ હોય છે, ગલેટ્સ જેવા, નાની સાંકડી ગલી જેવા. સોફ્ટ એઝ ગલેટ્સ વોચિંગ યુ માય પીપલ. તમને જોઈ રહ્યો છું આ ચાડિયો. તમે એમ માનો છો ને કે હું કાગડો છું, પણ આ ચાડિયો પણ તમને જોવે છે અને મને જોવે છે, પણ મને નથી કંઈ કરતો, કારણ કે મને તો આવવા દે છે. કેટલી સરસ રીતે એને વાત મૂકી આપી છે. વોચિંગ યુ પીપલ આઈ બીકમ સિનિકલ. અને ત્યારે પછી હું સિનિકલ બની જાઉં છું, સિનિક બની જાઉં છું. એટલે બિલકુલ અશ્રદ્ધાહીન, નિરાશ, પેસિમિસ્ટ બની જાઉં છું, નિરાશાવાદી, સિનિક બની જાઉં છું. આઈ બીકમ સિનિક. યુ હેવ ડિફ્રોડેડ મી ઓફ હોપ. તમે મારી આશા છીનવી લીધી છે. હું આમ તો આશાવાળો હતો, પણ તમે જ મારી આશા છીનવી લીધી છે. એન્ડ લેફ્ટ મી અલોન વિથ પોલિટિક્સ. એમ લેફ્ટ મી અલોન વિથ પોલિટિક્સ. આવું ગંદુ રાજકારણ એ છોડીને તમે ચાલ્યા ગયા છો. જો આખું એને ક્યાં ક્યાંથી આખા રાજકારણ ઉપરની વાત લઈ આવે છે એથી. આ તમારું પોલિટિક્સ છે એમ કહે છે. એટલે પોલિટિક્સ આ તમારી ગંદી રમતો છે કે તમે મારા કાગડાને મારા જેવાને અહીંયા આપો છો અને પછી એમ માનો છો હું નહીં આવું. એમ જો આ હું આવ્યો તમે નથી. એટલે એને તમે જુઓ કે કંઈક આ પ્રાણી સૃષ્ટિમાંથી કે પક્ષીમાંથી લઈને પેલું બુલ હતો, પીગ હતું, અહીંયા ક્રો આવ્યો. હવે એક કાવ્ય લઈશ એમાં સોંગ ઓફ ધ વર્મ્સ. વર્મ્સ જંતુઓ નાના નાના, એનું કાવ્ય. વર્મની વર્મ્સ સમૂહમાં છે, કારણ કે તો સમૂહમાં રહેતા હોય બિચારા. સોંગ ઓફ ધ વર્મ્સ. વી હેવ બીન અંડરગ્રાઉન્ડ ટુ લોંગ. જમીનમાં જીવતા હોય ને જંતુઓ, ભાઈ બહુ વખતથી અમે અંદર રહ્યા છીએ. હવે વી હેવ બીન અંડરગ્રાઉન્ડ ટુ લોંગ. વી હેવ ડન અવર વર્ક. તમે ભલે માનતા હો કે અમે કંઈ કરતા, અમે અમારું કામ અંદર કરી જ રહ્યા. વી હેવ ડન અવર વર્ક. વી આર મેની એન્ડ વન. આમ અમે ઘણા છીએ અને છતાં એક છીએ. અમારામાં એકતા છે, અમે બધા સાથે. કીડીનું આખું કટક કહે છે ને, કીડીનું કટક એમ કહેવાય કીડી, પણ આખું દળ આવે તો હાથીને ઉડાડી દે. વી આર મેની બટ એન્ડ વન.
We remember when we were human, we have lived among roots and stones. અમને યાદ છે કે અમે કોઈ મનુષ્ય અવતારમાં જ્યારે હતા, આ જંતુઓ ગયા, અમે જંતુના અવતારમાં તો આવ્યા, અત્યારે જંતુની યોનિમાં આવ્યા, પણ જ્યારે અમે મનુષ્યોનીમાં હતા ત્યારે અમે કેવા હતા? તો કે આવા હતા, વી હેવ લીવડ એમંગ રૂટ્સ એન્ડ સ્ટોન્સ. ત્યારે અમે પથરાઓ અને મૂળ વચ્ચે જીવતા હતા, એટલે આદિ માનવ જે મૂળિયા ખાઈને જીવતા અને પથ્થરોમાં રહેતા હતા. એમાંથી અમે આ જંતુઓમાં રૂપાંતરિત થઈ ગયા. જો ક્યાંથી ઇતિહાસ લઈ આવે છે, ક્યાંને ક્યાંય પહોંચી જાય, આદિ માનવ સુધી. રૂટ્સ એન્ડ સ્ટોન્સ. વી હેવ સંગ બટ નો વન હેઝ લિસન્ડ. વી હેવ સંગ, અમે ગાયું છે, બધું ઘણું ગાયું છે, પણ કોઈ સાંભળતું જ નથી અમારું. જો અહીંયા આ જર્મ્સ, એ જર્મ્સ નથી, એક આખી જનતા છે અમુક પ્રકારની. કે વી હેવ સંગ, અમે અમારા ગાણા ગાયા છે, પણ નો બડી લિસન ટુ ઇટ, કોઈ એ સાંભળતું નથી. વી કમ ઇન ટુ ધ ઓપન એર એટ નાઇટ ઓનલી ટુ લવ. અમે રાત પડે એટલે જમીનમાંથી બહાર આવીએ છીએ, પણ કેમ? હુમલો કરવા નહીં, બટ ટુ લવ, એક સ્નેહ, એને માટે અમે બહાર આવીએ છીએ ભૂમિમાંથી. અમારો બહારનો દેખાવ એ સ્નેહ માટેનો છે, વિથ લવ. વિચ ડિસ્કસ ધ સોલ્સ ઓફ બૂટ્સ, વિથ ડિસ્કસ ધ સોલ્સ ઓફ બૂટ્સ. તમે બૂટ પહેરી પહેરીને કરો ને, તમારા સોલ ઉપર અમે વળગી પડીએ છીએ, એટલે તમને ધુત્કાર આવે છે, તમે કચરી નાખો છો અમને તમારા સોલથી. પણ અમે તો પ્રેમ કરવા આવ્યા છીએ તમને, તમારા પગને પ્રેમ કરવા આવ્યા છીએ, તમે કચડી નાખો છો બૂટના સોલથી. તો કેટલી અને આખી કહાની ક્યાં વાત મૂકી દીધી છે. અમે એમ કે માનવ જાતને પ્રેમ કરનારા છીએ અને તમે અમને ચગદી નાખો છો. બૂટ્સ ધેર લેધર સ્ટ્રિક્ટ રિલિજિયન. ધેર લેધર, એમનું ચામડું એ જાણે એમનો ધર્મ છે. સ્ટ્રિક્ટ રિલિજિયન, બસ એને ચામડાને બચાવવું, અમને નહીં બચાવવાના. બૂટ બરાબર રહેવા જોઈએ. કેટલી સરસ રીતે એની વાત સામાન્ય પણ મૂકી છે. વી હેવ વોટ આ બૂટ લુક્સ લાઈક વેન સીન ફ્રોમ અંડરનીથ. સીન ફ્રોમ અંડરનીથ, તમે જ્યારે ભૂમિમાં હતા અને જ્યારે જોતા હતા ત્યારે વી નો વોટ આ બૂટ લુક્સ લાઈક. ત્યારે અમને ખ્યાલ આવ્યો કે આ જોડા કેવા લાગે છે, કારણ કે જોડા ઉપર અને અમે નીચે હતા, એટલે જ્યારે અંડરગ્રાઉન્ડ હતા ત્યારે અમે જોયું કે ઓહો, આ જોડા કેવા લાગે છે, લુક લાઈક. વી નો ધ ફિલોસોફી ઓફ બૂટ્સ. આ જૂતાનું તત્વજ્ઞાન અમને ખબર છે શું છે. તમે ભલે તમારા રક્ષણ માટે પહેર્યા હોય, પણ એટલો હોત તો વાંધો નહીં. વી નો ધ ફિલોસોફી ઓફ બૂટ્સ, ધેર મેટાફિઝિક્સ ઓફ કિક્સ એન્ડ લેડર્સ. ધેર મેટાફિઝિક્સ ઓફ કિક, લાતો મારે અને આમ ઉપર પણ ચડતા હોય, એની પાછળનું કયું અધ્યાત્મ છે એ પણ અમને ખબર છે. મેટાફિઝિક્સ એટલે અધ્યાત્મ. આ બધી અધ્યાત્મની વાતો કરવાવાળા અમે જાણીએ છીએ કે આમાં કયું અધ્યાત્મ છે તમારું. મેટાફિઝિક્સ ઓફ, મેટાફિઝિક્સ ઓફ કિક્સ એન્ડ લેડર્સ. કિક્સ એટલે લાતો માની, લેડર્સ એટલે ચડવું, એ અર્થમાં છે. વી આર અફ્રેઈડ ઓફ બૂટ્સ, અમને ભય આ જોડાનો છે. વી આર અફ્રેઈડ ઓફ બૂટ્સ બટ કન્ટેમ્પ્ચ્યુઅસ ઓફ ધ ફૂટ દેટ નીડ્સ ધેમ. પણ આ જે તમારા ટાંટિયા જેને આ જરૂર પડે છે ને, એનો તમે ધિક્કારીએ છીએ. તમારા બૂટ તો ઠીક છે, પણ તમારા ટાંટિયાને ધિક્કારીએ છીએ. બૂટ્સ તો અમે વાંધો નહીં, પણ જે તમે આ ટાંટિયામાં નાખ્યા છે ને, એ બૂટ્સ તમારા રક્ષણ માટે રાખ્યા હોત તો વાંધો નહીં, અમારા ભક્ષણ માટે તમે બૂટને ઊભા કર્યા છે. જો ક્યાંથી ક્યાં એની ફિલોસોફી લઈ જાય છે. બટ કન્ટેમ્પ્ચ્યુઅસ ઓફ ધ ફૂટ દેટ નીડ્સ ધેમ. આ તમે જૂતા તમારા આ ટાંટિયાને જોઈએ છીએ ને, એ અમને ધિક્કાર પાત્ર છે, કારણ કે એનાથી જ તમે નાશ કરો છો બધું. હમણાં ખુલ્લા પગે હોત તો તમને ખબર પડે કે જીવડું ચટકતો, આ કરડતું નથી કારણ કે બૂટ પહેર્યા છે, એટલા માટે તમારે જરૂર છે. સમ વી વિલ ઇન્વેડ લાઈક વીડ્સ. કેટલાક ઉપર અમે વીડ્સ, નકામા ઘાસની જેમ સવારી કરીને આવી પડીશું. જેમ નકામું ઘાસ બધું ચારે બાજુ ઉગી નીકળે ને, એમ અમે એકદમ હલ્લો કરીશું તમારા ઉપર. લાઈક વીડ્સ એવરીવેર બટ સ્લોલી. ધ્યાન રાખજો, ચારે બાજુ અમે હુમલો કરવાના છીએ, બટ સ્લોલી. તમને ખબર એ નહીં પડે એમ અમે તમારા ઉપર ત્રાટકી જઈશું, બટ સ્લોલી. ધ કેપ્ટિવ પ્લાન્ટ્સ વિલ રેબેલ વિથ અસ. ધ કેપ્ટિવ પ્લાન્ટ્સ, પુરાઈ ગયેલા છોડવા જમીનમાં જે મૂળમાં છે, તે રેબેલ્સ વિથ અસ. અમે જેમ અમે બહાર આવીશું, એમ એ પણ બહાર આવશે જમીનમાંથી, રેબેલ, ક્રાંતિ કરશે, અમારી જોડે બહાર આવશે.
The captive plants will rebel with us. Fences will topple. અને પછી બજા બધી વાડો કરી છે ને તમે તૂટી પડશે. જ્યારે અમે બહાર આવીશું બરાબર કરીશું તમારી વાડો બધી રહેશે નહીં. ઇટ વિલ ટોપલ. બ્રિક વોલ્સ રિપલ એન્ડ ફોલ્સ. આ ઈંટની દિવાલો ધ્રુજી જશે એન્ડ ફોલ્સ અને પડી ભાંગશે. તમે ઊભી કરેલી છે ને રક્ષણ માટે એ પણ અમે જીવી જઈશું. તમે આ બૂટ પહેરીને મરી જશો. એ કેટલો વિરોધ એને બતાવ્યો છે. ધેર વિલ બી નો મોર બૂટ્સ. મીનવાઇલ we eat dirt and sleep. We are waiting under your feet. તમારા જૂતા નીચે જ અમે રાહ જોઈ રહ્યા છીએ. તમે શું અમને ચગદવાના હતા, ચગદી નાખવાના હતા? Under your feet. When we may attack, you will hear nothing at first. જ્યારે એકદમ અમારો હુમલો આવશે ને ત્યારે તમને કંઈ સંભળાશે નહીં. આ જંતુઓ હુમલો કરશે જ્યારે આ બૂટમાંથી અંદર પેસી જશે, પગમાં પગમાંથી ઉપર ચડી જશે, તમને ખબર નહીં પડે ક્યારે આ બધું થશે. તમે જુઓ આ જર્મ્સનું ગીત છે, સોંગ ઓફ જર્મ્સ. એક જંતુઓ, નકામી વસ્તુઓ, પણ એમાં કેટલી તાકાત ભરેલી. એટલે જે આમ જનતા છે, આ જંતુ એ જનતા છે એ. અને એને બતાવ્યું છે ચોખ્ખું કે તમે ગમે તેટલા બૂટો પહેરીને આવશો અમને ચગદી નાખવા માટે, તમારા રીતરસમોથી, તમારા કાયદા કાનૂનોથી, તમારી રીત રહેમણીથી, પણ અમે જ્યારે બરાબર વંઠીશું ને ત્યારે તમારા બૂટ બૂટ બધા છોલી નાખીશું. આખી જે પોલિટિકલ સ્થિતિ અને આ એ તો બોસ્ટનના કવાયત્રી છે. એટલે એ વખતે જે અમેરિકામાં બધી આખી ક્રાંતિઓ થઈ હતી ને એ બધી અને આ સોંગ્સમાં અહીંયા આગળ મૂકી આપી છે. એટલે આવી રીતે તો આ તો ઘણા આખો એક ગ્રુપ છે મોટો એના, આ જીવજંતુ અને પશુ પક્ષીઓના કાવ્યોનું. એમાંથી ચારેક કાવ્યોના નમૂના તરીકે લઈ અને આ કવાયત્રીએ કેવી રીતે પોતે એમાંથી કવિતા નિપજાવી છે, સામાન્ય વસ્તુમાંથી કેમ કાવ્ય નિપજે છે એ આપણા બુધસભાના મિત્રોને જે કવિતાઓ રચે છે એમને માટે પણ આ ઉપયોગી થઈ પડશે કે વિષય તમે ગમે તે લો પણ એને કેવી રીતે આગળ વધારો છો એ બહુ મોટી સમજની વાત છે. રાજેન્દ્રભાઈ.